ठक्कर बापा नगर इंद्रजीत सोसायटी नजीक खोडियार पान पार्लर चलावता बुटलेगर किरण डोबरियाए पोताना सागरितो साथे मळीने पेटलादना बुटलेगर केतन पटेल अने तेना मित्र अतुल सोलंकी पर घातकी हुमलो कर्यो, जेमां अतुल सोलंकी नुं घटना स्थळे मौत निपज्युं, ज्यारे केतन पटेल ने सारवार अर्थे सिविलमां खसेडवामां आव्यो छे। आ घटनामां पोलीसनी शंकास्पद भूमिका होवानो परिवारजनोए आक्षेप कर्यो छे। परिवारजनोनुं कहेवुं छे कि आरोपीओने झडपथी पकड़वामां नहीं आवे तो उग्र आंदोलन करीशुं। કાલે 9:30 પછી આટલો ટાઈમ થયો છતાં હજુ આરોપીની ધરપકડ કરી નથી, તો અમારું એવું કહેવું છે કે અમને ન્યાય મળવો જોઈએ। કોઈનો જીવ એટલો સસ્તો હતો નથી, બરાબર, અને અમને ન્યાય નહીં મળ્યો અને આ 24 કલાકની અંદર આરોપીની ધરપકડ નહીં કરી તો અમે 500 થી 600 માણસ નરોડા પોલીસ સ્ટેશન જઈશું અને ત્યાં તોડફોડ કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું। કેતન પટેલ પેટલાદમાં દારૂનો ધંધો કરે છે। કિરણ ડોબરિયાએ કેતન પાસેથી 2,50,000 રૂપિયાનો દારૂ લઈને ભાવનગરના એક બુટલેગરને આપ્યો હતો, જેના પૈસાની લેવડદેવડની બાબતે કેતન અને કિરણ વચ્ચે તકરાર ચાલતી હતી। કેતન પૈસાની ઉઘરાણી કરવા અમદાવાદ આવ્યો હતો અને જેલમાં મિત્ર બનેલા અતુલ સોલંકીને મળ્યો હતો। અતુલ સોલંકીએ પત્નીની છેડતી મામલે એક યુવકની હત્યાના કેસમાં જેલવાસ ભોગવ્યો હતો। આ જેલવાસ દરમિયાન ચોરીના કેસમાં આવેલા કેતન પટેલ સાથે મિત્રતા થઈ હતી। કિરણ કોઈ સૌરાષ્ટ્રમાં કોઈ બુટલેગરમાં ફરીના મુદ્દામાં લંગેનો જે પૈસાની લેતી જતી હતી 2,50,000 રૂપિયાની, એ બાબતમાં કિરણ એ પૈસા નહોતો આપતો અને વારંવાર ફોન પર કેતનભાઈ પૈસા માગતા હતા। એની ઉઘરાણીમાં મગજમારી વધી ગઈ અને આ મર્ડર કરવામાં આવેલું છે। ઠક્કરબાપા નગરમાં અતુલની હત્યા અને કેતન પર થયેલા ઘાતકી હુમલા બાદ કિરણ ડોબરિયા પોતાના સાગરીતો સાથે નાસી ગયો હતો। નરોડા પોલીસે આરોપીઓને પકડવા વિવિધ 4 ટીમ બનાવી છે અને જુદા જુદા વિસ્તારોમાં આરોપીની શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, BTV અમદાવાદ।